બનાસકાંઠા જિલ્લામાં મેડિકલ કટોકટી સર્જાઈ છે. કોરોનાને લઈ બનાસકાંઠા જિલ્લામાં દ્રશ્ય દિવસે દિવસે ભયાનક બની રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં પરિસ્થિતિ કાબુ બહાર પહોંચી ગઈ છે. જિલ્લા વહીવટીતંત્રના નિષ્ફળતાની પણ ઉડીને આંખે વળગી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે સૌથી મોટો કોઈ પ્રશ્ન હોય તો તે પ્રશ્ન છે ઓક્સિજનના પુરવઠાનો. જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા ઓક્સિજનની ફાળવણી માટે જે ગોઠવણ કરવામાં આવી હતી તે ગોઠવણ સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થઈ છે. સરકાર દ્વારા અત્યારે ઓક્સિજનની ફાળવણી કરવા માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે તે વ્યવસ્થાના ભાગરૂપે વિતરણ વ્યવસ્થા થતી ના હોવાથી જિલ્લામાં કોરોનાના દર્દીઓ રામ ભરોસે થઈ ગયા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સરકાર દ્વારા જે વ્યવસ્થાના ભાગરૂપે જવાબદારી સોંપવામાં આવી છે તે અધિકારીઓ દ્વારા પણ મનમાની ચલાવવામાં આવી રહી છે. ઓક્સિજનના વિતરણ માટે નિયુક્ત કરવામાં આવેલા અધિકારીઓને તો ઓક્સિજનના રાસાયણિક સૂત્રની પણ સમજણ નથી અને આવા અધિકારીઓ અત્યારે જિલ્લામાં તેમની મનમાની મુજબ ઓક્સિજનના જથ્થાનું વિતરણ કરી રહ્યા છે અને આ પડી ભાગેલી વિતરણ વ્યવસ્થાના ભાગરૂપે હવે ખાનગી હોસ્પિટલના ઓક્સિજનનો જથ્થો ખૂટી પડ્યો છે અને તેનાથી ખાનગી તબીબો તેમના ત્યાં સારવાર લઈ રહ્યા દર્દીઓને પણ ડિસ્ચાર્જ કરી રહ્યા છે. ઉપરાંત નવા દર્દીઓને સારવાર આપવાનું બંધ કરી રહ્યા છે કારણ કે ખાનગી તબીબો પાસે ઓક્સિજનનો જથ્થો નથી. ખાનગી તબીબોને સારવાર આપવી હોય તો આપે કેવી રીતે? આટલી ખતરનાક પરિસ્થિતિમાં જો ખાનગી હોસ્પિટલ દ્વારા નવા દર્દીઓને સારવાર આપવાનું બંધ કરી દેવામાં આવશે તો સરકારી હોસ્પિટલમાં દર્દીઓની ઘસારો વધી જશે. ત્યારે શું સરકારી હોસ્પિટલ પાસે એટલી સુવિધા છે કે આટલી મોટી માત્રામાં દર્દીઓને સારવાર આપી શકવા માટે સક્ષમ છે? તબીબી વ્યવસાયમાં હિપોક્રેટિક ઓથ લેવામાં આવે છે અને જેમાં મેડિકલ સુવિધા આપવામાં કોઈ ભેદભાવ ના રાખવામાં આવે, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં તો જે અધિકારીઓને આ મેડિકલ કટોકટીમાં ઓક્સિજનનો જથ્થો ફાળવવાની જવાબદારી સોંપવામાં આવી છે તે અધિકારીઓએ આ હિપોક્રેટિક ઓથની ધજિયા ઉડાવીને ઓક્સિજનની ફાળવણીમાં પણ વાલા દવાલાની નીતિ અપનાવી રહ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે કેટલીક ખાસ હોસ્પિટલને ભરપૂર ઓક્સિજનનો જથ્થો આપવામાં આવી રહ્યો છે, જ્યારે કેટલીક હોસ્પિટલમાં જાણી જોઈને પુરવઠા પર કાપ મૂકી દેવામાં આવ્યો છે. ઓક્સિજન એ દર્દી માટે પ્રાથમિક જરૂરિયાત છે અને તેની ફાળવણી રાશનની જેમ ના થઈ શકે અને સરકાર દ્વારા ઓક્સિજનનો જથ્થો દર્દીઓને જેટલી જરૂર હોય તેટલા પ્રમાણમાં પૂરો પાડવાની સરકારની ફરજ બને છે અને તે કરવામાં અત્યારે સરકાર સતત નિષ્ફળ નીવડી રહી છે. એક અંદાજ મુજબ અત્યારે સોશિયલ મીડિયામાં અને ફોન કોલ્સ પર પણ મોટાભાગની પૂછપરછ માત્રને માત્ર ઓક્સિજન લઈ થઈ રહી છે અને તમામ લોકોને આ પૂછપરછમાં નિરાશા સાંપડી રહી છે. તે સમજી શકાય છે કે બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજન લઈ પરિસ્થિતિ કેટલી ગંભીર છે અને અત્યારે જે રીતે સરકાર દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યું છે તે જોતાં આગામી સમયમાં અકલ્પનીય પરિસ્થિતિનું નિર્માણ થશે.